સૌરાષ્ટ્રમાં ઇમામ હુસેનની યાદમાં મહોરમનું મનાવવામાં આવ્યું હતું. ગામે ગામ તાજિયા પડમાં આવ્યા બાદ કલાત્મક તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું. કરબલાના જંગમાં પાણી વિના ઇમામ હુસેન અને તેમની ફોજે સરાહદ વહોરી હતી, જેની યાદમાં દર વર્ષે મહોરમ મનાવવામાં આવે છે. આ ઉપરાંત ધોરાજીમાં પણ રાત્રિના સમયે તાજિયા રમવામાં આવ્યા હતા અને તેનું સરઘસ યોજવામાં આવ્યું હતું. તાજિયા બનાવવાની કામગીરી ઉત્સાહી યુવકો દ્વારા છેલ્લા 6 માસથી કરવામાં આવી હતી. આ માટે તમામ મુસ્લિમ બિરાદરો તથા બહારથી પધારેલ મહેમાનો માટે શાનદાર ન્યાઝનું આયોજન કરવામાં આવેલું હતું. મહોરમ શરીફ કા યે જો તહેવાર હે પૂરે વિશ્વમાં મનાયા જા રહા હે. ખાસ કરકે હમારે જો ધોરાજી કે અંદર મેં પિછલે મેં તો અપને બચપન સે દેખ રહા હું કે યહાં જગા જગા પર સબીલે હોતી હૈ, ન્યાઝે હોતી હૈ, શરબત હોતે હૈ, ઓર યે જો તાજિયે બનાએ જાતે હૈ વો ઇમામ હુસૈન અલૈહિ સલામ કી યાદ મેં મનાએ જાતે હૈ, ઓર યે બનાતે હૈ બચ્ચે લોગ, બડે લોગ. પૂરે 6 મહિને કી યે મહેનત હોતી હૈ અપને કારોબાર કે અંદર મેં. કોઈ મતલબ કે મજદૂર હૈ યે મતલબ રાત ભર જાગતા હૈ ઓર ઉસકો ઉસકી નકાશી બનાતા હૈ, રાત ભર કે અંદર મેં યે તાજિયે બનાતે હૈ. ઓર આજ અલ્હમ્દુલિલ્લાહ દેખતે કે કમ સે કમ 100 સે જ્યાદા તાજિયે શરીફ ધોરાજી કે અંદર મેં જગા જગા પર દેખને કો મિલેગે. અલગ અલગ તરીકે સે અપની કારીગરી બનાઈ હુઈ હૈ ઉસકે અંદર મેં. ઓર આજ યે નવમી શબ હૈ તો પૂરે તાજિયે કા એક જુલુસ નિકલેગા ઓર ઉસકે બાદ કલ ઇન્શાઅલ્લાહ તઆલા બહારપુરા કે મેદાન મેં યે સબ તાજિયે શરીફ જે જાયેંગે, વહાં પે આમ ન્યાઝ હોગી ઓર પૂરા મહોરમ કે યે ત્યોહાર મનાયા જાયેગા. ઓર રાત 10 બજે વાઈસ શરીફ કા ભી પ્રોગ્રામ હોતા હૈ બહારપુરા કે મેદાન કે અંદર મેં, વહાં ભી બહોત સે લોગ આતે હૈ અલ્હમ્દુલિલ્લાહ. ઓર યે પ્રોગ્રામ ઓર યે જો ત્યોહાર હૈ બરે શાન ઓર શૌકત કે સાથ મનાયા જા રહા હૈ. જ્યારે સાવરકુંડલા ખાતે મુસ્લિમ સમાજ મહોરમ પર્વની ઉજવણી માટે 1 મહિનાથી તૈયારીમાં લાગી ગયા હતા, જેમાં વિવિધ કમિટીઓ દ્વારા કલાત્મક તાજિયા બનાવવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર તાજિયાનું ભવ્ય જુલુસ નીકળ્યા હતા અને વિવિધ કમિટીઓ દ્વારા ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે આ મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે. 10 દિવસ અમારે મહોરમના એક તારા તકરીર થાય, ન્યાઝ થાય, બાદમાં 11મા 10મા દિવસે રાતે તાજિયા બહાર નીકળે, પછી રાત્રે ગામમાં ફરે અને દિવસે ફરે, શુક્રવારે દિવસે ફરશે. ઇમામ હુસેનની યાદમાં જે અમે આ તાજિયા બનાવ્યા છે અને ગમનો દિવસ હશે અમારા માટે, આ મુસ્લિમ સમાજ માટે અને તમામ અમને સાથ સહકાર હિન્દુ મુસ્લિમ ભાઈઓનો છે. એના આ વર્ષોથી અમારી પરંપરા તાજિયા બનાવવાની ચાલી રહી છે અને ચાલશે. બધાનો સાથ સહકાર અને ટેકો છે અને અમારા તાજિયા કમિટીવાળા ભાઈઓ છે એની પણ સારી મહેનત છે. અમે તો આગેવાનો છીએ સંધી જમાતના. મોરબીમાં પણ મહોરમની ઉજવણી નિમિત્તે શહેરમાં શેરી અને ગલીએ શબીલ રાખવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ બિરાદરો હળીમળીને મહોરમ ઉજવણી કરી હતી. હિન્દુ મુસ્લિમ એકતા તરફથી બધી સબીલો માટે અમે રાત દિવસ કામ કરીએ છીએ ને હિન્દુ ભાઈઓ પણ આવે છે ત્યાં, અમારા મુસલમાન બધા છોકરાઓ પણ કામ કરે છે, એના માટે અમને સાથ સહકાર બધા આપે છે. 70 વર્ષ ત્યાં રહીએ છીએ. હિન્દુ મુસ્લિમ એકતાથી બે એનું તાણું હોય કે કાંઈ પ્રસંગ હોય કે એના ભેરા અમે ઊભા રહીએ. મુસ્લિમ લોકો મુસ્લિમનું પ્રસંગ હોય કાંઈ ગમે તે કાર્ય હોય તો હિન્દુ લોકો ઊભા રહીએ. અમે ભાઈચારાથી રહી છીએ, ભાઈઓ બહેનો 70 વર્ષ ત્યાં રહી છીએ અને છબીલ હિન્દુ મુસ્લિમને ખવડાવી છીએ, ન્યાજ બાંટી છીએ, બધે સાથે મળીને કામ કરીએ છીએ. અમારી આવી છે કે અમારે કોઈ દી કોઈ જાતની એક બંદૂક એકાદ બીજાને થયું નથી કાંઈ, અને હા અને બીજે ગમે તે થતું હોય કાંઈ, પણ અમારી આ નાની બજાર સુતાર શેરીમાં એ મળેલું કાંઈ છે નહીં. ઉપરાંત વડિયામાં ઉલ હરમ નિમિત્તે ઠેકઠેકાણે શાનદાર આયોજનો જુદી જુદી કમિટી દ્વારા કરવામાં આવ્યા છે, તેમજ શહીદોની યાદમાં દિવસ દરમિયાન સરબતો અને રાત્રિ દરમિયાન ન્યાજ તકસીમ કરવામાં આવી હતી. આ પર્વ વડિયા મસ્જિદના મૌલાના મહમદ ગુલામ હુસેન અસરફીએ પોતાની મધુર શૈલીથી તકરીર સંભળાવી હતી. વડિયા ગામમાં ફેજાની હસનેન તાજિયા કમિટી તરફથી અમે 10 થી 10 વર્ષ થયા તાજિયાનું કામ કરીએ છીએ મોરમ નિમિત્તે. આજે બધા અમે ભેગા થઈએ અને તકરીરનો પ્રોગ્રામ હોય ત્યાં અમે ન્યાજ શરબત બાટીએ છીએ અને બધા હળીમળીને સાથે કામ કરીએ છીએ. આજે છેલ્લા 2 મહિનાથી અમે બધા સાથે મળીને તાજિયા નિમિત્તનું કામ કરીએ છીએ. બધા વેપારીઓ એની કામ ધંધો છોડીને અમારા મદદમાં આવે છે
ત્યાં બદલ ખૂબ ખૂબ બધાનો આભાર. એ સાથે અમારા બધા છોકરાઓ સાથે મળીને અમે કામ કરીએ છીએ, બધાની રોજગારી તથા તો અભ્યાસ મૂકીને એ આ કામ કરી રહ્યા છે. છેલ્લા 2 મહિના થયા અને આવું અમે સતત 10 વર્ષથી આ કરી રહ્યા છીએ. જ્યારે દામનગર શહેરમાં હુસેની કમિટી દ્વારા યા હુસેનના નાદ સાથે રાત્રિ તાજિયા પડમાં આવ્યા હતા. શહાદતોની યાદમાં કલાત્મક દર્શનીય તાજિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઝુલુસ શહેરના મુખ્ય માર્ગો પર મુસ્લિમ યુવકોના ચોકારા સાથે ફરશે અને દરેક રૂટ પર હિન્દુ સમાજની મહિલા સવારે રસ્તા પર પાણીથી સ્વચ્છ કરી તાજિયા ટાઢા કરશે. લાઠીમાં પણ રોશની શણગારેલ કલાત્મક તાજિયા પડાવ્યા હતા અને રાત્રિના સમયે શાનદાર ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.